નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવી છું હું છું દેશી ગુમરાહનો છોકરો અને આજે હું તમને એક અદ્ભુત જડીબૂટી સમાન એક વનસ્પતિ વિશે હું તમને આજે હું પરિચિત કરાવવાનો છું આ જે તમે મારા વિડીયો સમક્ષ જે જડીબૂટી સમાન એક વનસ્પતિ તમે મારા વિડીયો સમક્ષ જે જોઈ રહ્યા છો આ વનસ્પતિનું નામ છે કટારા વનસ્પતિ જેને આપણે બ્રહ્મદંડી પણ કહીએ છીએ જેને તલ કાંટા પણ કહેવામાં આવે છે આ વનસ્પતિને આયુર્વેદ દ્રષ્ટિએ આ વનસ્પતિનું હરેક અંગ છે ને દવા છે ખાસ કરીને તમારે આ વનસ્પતિને ઓળખવી હોય તો તમે એના બાજુ આજુબાજુ જોઈ શકો એના કોટા અને એના અંદર આ એનું બીજનું આવરણ ઢંકાયેલું હોય છે એના પત્તા પણ જોઈ શકો એના પત્તાને આજુબાજુ પણ કાંટા હોય છે ખાસ કરીને આ વનસ્પતિનો ઉપયોગ છે ને આયુર્વેદ એના મૂળનો ખાસ કરીને વધારે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એના મૂળને એકઠા કરીને તમે વાટીનીનું ચૂન બનાવીનેલું ચૂડ બનાવી દેનો પાવડર બનાવી દેવાનું અને તમારે છે ને એ એક ગ્લાસ દૂધનું લઈ રહેવાનું છે ને ગરમ કરી લેવાનું વહેલી સવારે ઊઠીને જે ગરમ કરેલું દૂધ છે એના અંદર તમે જે આ મૂળ એનું લીધું એનું વાટીનું ચૂણ બનાવી છે પાવડર બનાવે છે એક ચમચી જેટલું નાશિને તમારી વહેલી સવારે ઊઠીને નિયમિત તમે પીશો ને તો આ વનસ્પતિ છે ને કામ ઉત્તેજની શક્તિ વધારે છે એટલું યાદ રાખજો તમે જે દૂધ પીશો તો અને બીજી એક વાત કરેલું કારણ કે શક્તિ વર્દ તમારા શરીરના અંદર જે પેટ્રોલ ખૂટી જાય છે ને ધોળું એને વધારે છે એટલું યાદ રાખજો શરીરને મજબૂત અને ફોલાદ બનાવ ફોલાદી બનાવે છે કારણ કે આ છે ને શરીરના એનર્જી પેદા કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઓનું નોમ ઊંટ કટારા શા માટે પાડવામાં કારણ કે ઓનું સેવન ઊંટ વધારે કરતા હોય એના કારણે ઓનું નામ ઊંટ કટારા પડ્યું છે કારણ કે આ વનસ્પતિ છે ને રણપ્રદેશના અંદર વધારે જોવા મળે છે જે જે હોળા હોય ને એ હોળાના ભાગે વધારે જોવા મળે છે અને હું તમને જે વિડીયો બનાવ્યો બનાવી રહ્યો છું નાલે એ હોળાની અંદર જ હું બનાવી રહ્યો છે ને તમને દ્રશ્ય બતાવી રહ્યો છે મારી ચેનલના અંદર ઓના અંદર જે બીજ હોય છે એ બીજ પણ આપણા શરીર માટે રામ બાળશે એટલું યાદ રાખજો હા તમે આ ઊંઘ કટારા વનસ્પતિનું સેવન કરશો તો એની તાશી છે એકદમ ગરમ લાગશે એટલે કે ગરમ છે અને ઓને સ્વાદ ઓનો કડવો છે એટલું યાદ રાખજો આ વનસ્પતિ છે કપનાશક છે વાતના રોગો પણ મટાડશે તમને જો શરીર પર વાજવ્યું હોય અને સોજો ચડ્યો હોય એ સોજાને પણ મટાડશે માની લો કે તાત્કાલિક તમને વાજુને સોજો ચડી જશે ત્યાં મારા વીડી સમીનો કોટાળા પત્તા જોઈશે એને વાટીને દસથી બાર એ લુંદી બનાવીને તમને જે જગ્યાએ વાજુ સોજો જે એ જગ્યાએ લગાવીશું તો સોજો પણ ઉતરી છે પણ આશીર્વાદ સુધી લગાવેલું રાખવાનું છે એટલું યાદ રાખજો ખાસ કરીને આ વનસ્પતિ છે ને ધાતુ રોગ મટાડશે એટલે કે પેશાબના લગતા રોગો પણ મટાડશે શરીરની જે શારીરિક કમજોરી હોય એને પણ મટાડશે કારણ કે શરીરને બળવાને અતિ શક્તિશાળી બનાવે છે આ વનસ્પતિ આ વનસ્પતિ છે ને ઝેરને ના નાશ કરે છે એટલે કે શરીરના અંદર જો કોઈ પ્રકારનું ઝેર ઘૂસી જ હોય તો ઝેરને ઉતારી દેશે એટલે કે ઝેરનો જે અસર શરીરના અંદર એને ઘટાડી દેશે એટલું યાદ રાખજો પણ તમે જો આ વનસ્પતિના બીજનું સેવન કરશો તો એનું ચૂણનું તમે સેવન કરશો તો એનું ઝેર છે ને ઉતારા સાર્યું કહેવાનો મતલબ કે તમારા શરીરના અંદર ઝેર હોય ઝેરનો નાશ છે આ વનસ્પતિ તમને જો તવચાની લગતી કોઈ પણ બીમારી રહેતી હોય દાજ ખાજ ખુદલી જેવી ચર્મરોગ જેવી તમને એટું જેટલી બીમારી રહેતી હોય તો તમારા એના પત્તાને વાટીને એનું લુંદી બનાવી જે જગ્યાએ તમને ચામડીને લગતી બીમારી રહેતી હોય એ જગ્યાએ અઠવાડિયુંથી લગાવશો તો તમને જે બીમારી છે એ બીમારી મટી જશે ખાસ કરીને આ ભ્રહદંડી છે જેને આપણે ભ્રમદંડી તરીકે પણ ઓળખીએ છીએ અને તલકાઠા તરીકે પણ ઉઠીએ અને ઊંધ કટારા તરીકે પણ ઓળખીએ છીએ આ વનસ્પતિને આ વનસ્પતિ છે ને કમજોરીને દૂર કરે છે જે શારીરિક કમજોરી શરીરના અંદર રહે છે એને પણ દૂર કરશે એટલે કે મટાડશે જ્યારે તમે આ વનસ્પતિનો ઉપયોગ કરતા હોય ને ત્યારે તમારે એના મૂળનો કો તો ઉપયોગ કરવાનો પાવડર બનાવીને કોતો એના ફળના અંદર જે બીજ હોય એ બીજનું તમારે સેવન કરવાનું છે દૂધ સાથે એ ના કરી શકો એના પત્તાના વાટીને એની લુંદી બનાવીને એનો રસ ઉકાળીને પીવાથી તમને શરીરના અંદર જેમ તમને ગીધીને બીમારી શું અંતર થઈ છે આ વનસ્પતિની તાસીર ગરમ હોવાથી એ શરદી ખોશી કપ જેવી ટીબી જેવી સમીક્ષા એને પણ મટાડશે એટલું યાદ રાખજો તમને જો દમાની લગતી તકલીફ શ્વાસના લગતા કોઈ પ્રકારના રોગો રહેતા હોય એને પણ મટાડશે આ વનસ્પતિ આયુર્વેદ દ્રષ્ટિએ આ વનસ્પતિનો હરેક અંશ છે ને દવા છે એટલું યાદ રાખજો ઉપયોગ કરવાની રીત આવડી જોવા મિત્રો હું તમારા સાથે એક વાત કરવા માગું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય તો જે લાલ કલરનું બટન છે જે તંદન ફ્રી છે એના દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી બની શકે કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે હા મિત્રો તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો એ જરૂર મને કોમેન્ટ કહેજો અને કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ મને જરૂર કોમેન્ટ કહેજો કારણ કે હું તમને જે માહિતી આપું છું વનસ્પતિ એ તમારા એરિયાની અંદર અલગ નામથી પણ ઓળખાતી હોય મિત્રો આ વિડીયો જરૂર બીજા મિત્રોને શેર કરજો મિત્રો તેવી મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર તમારો